મોરબીના ધુળકોટ ગામમાં વરસાદથી તારાજી જોવા મળી. સંદેશ ન્યૂઝ ધુળકોટ ગામની સીમમાં પહોંચ્યું. ડેમી નદીના પાણીએ ધુળકોટ ગામને વિનાશ વેર્યો છે. નદી પરના પુલની સેફટી દિવાલ ધરાશાયી થઈ 8 ગામડાઓને જોડતો રસ્તો જોખમી બન્યો છે. 5 વર્ષમાં દિવાલ ત્રીજી વખત ધસી પડતા હવે લોકોનો રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. 10,000 વીઘાનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. સમગ્ર જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાની, વધુ પાણી ભરાતા કપાસ સુકાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. મોરબીની અંદર ઠેર ઠેર વરસાદી પાણી અને ત્યાં પણ ધુળકોટ ગામની સીમ સુધી પાણી પહોંચી ગયા છે. ડેમી નદીના પાણી ફરી વળતા ખેડૂતો હવે ફરી એક વખત ચિંતિત બન્યા છે. સારા વરસાદના કારણે ઉપરવાસથી પાણી છોડવામાં આવેલું છે, એટલે લગભગના સીમ અડધી સીમમાં પાણી ફરી વળ્યું છે, એટલે કપાસ સુકાઈ ગયા છે અને લગભગ ખર્ચો અમે કરી નાખ્યો હતો. હવે ખર્ચા નામે કાંઈ કરવાનું થતું નથી. હવે જો સરકાર શ્રી અમને કાંઈ સહાય આપે, વીઘે વીઘે 10-12 હજારનો ખર્ચો કરી નાખ્યો છે. હવે જો સરકારશ્રીને વિનંતી છે કે થોડો ઘણો સહાય કરે ખેડૂત દીઠ. 99% કપાસનું વાવેતર છે અને દરેક કપા આજે 10,000 વીઘામાં કપાસ થયો છે. બધાના કપા લગભગ આવા થઈ ગયા છે. જો આ અત્યારે કપા કેવા થઈ ગયા છે, એવા કપા બધાના થઈ ગયા છે. અને પાણીનું પૂર આવતા કપા પાણીની અંદર ડૂબી ગયેલા. હવે પાણીની અંદર ડૂબી ગયેલા એટલે કપા બધા મરી ગયા. હવે કપા મરી જાય એટલે હવે એ લીલા કપા કોઈ દિવસ થાય નહીં. લીલા હોય એને દવા મારે તો હજી કાંઈક થોડો ફાયદો થાય, પણ આજે મરી ગયા એ કપાને કાંઈ ફાયદો થાય નહીં. માંગણી તો અમારે સરકાર કણે હવે અમે લાલચ રાખી છીએ, જો કાંઈ હવે સરકાર સારું કરે તો કાંઈક હવે આ ઉગરે ખેડૂતો, નગર ખેડૂતો હવે કેવી રીતે ઉગરે. આમાં ડેમી 3 દરવાજા ખોલાતા પાણી આવ્યું એટલે આ પોઝિશન છે. કેટલા ગામનો રસ્તો છે, અંબાળા, પડાણા, બોડકા, જીરાગઢ, કોયલી, ગધડી, પીઠળ. ક્યારે બન્યો હતો આ પુલ અને શું કેવી રીતે બન્યો હતો? આ પુલ બન્યો એને 4-5 વર્ષ થયા. 5 વર્ષમાં આટલો ભ્રષ્ટાચાર આ ત્રીજી વાર પડી અતારમાં. આ રસ્તો બંધ થાય એટલે આલિકોર 500-700 હજાર વીઘા જમીન છે, એ જમીનનો રસ્તો બંધ થઈ જાય. અને આ વારે વારે આ રીતે જો થતું હોય તો આ ખેડૂતને જ ભોગવવાનું, બીજા કોઈને આમાં તકલીફ કોઈને કાંઈ નહીં. આ અમારે ખેડૂતને શું કરવું? આ રસ્તો બંધ થયો એટલે અમારે ક્યાં જવું? આ હમણાં આજે થોડાક દિવસ પહેલાં જ આના દિવાલ ઘસી પડી હતી. એ દિવાલ પાછી લાંબે લાંબી ઠેઠ માં સુધી પાછી ઘસી ગઈ છે અત્યારે. તો હવે આ રસ્તો બંધ થયો એટલે અત્યારે હવે અમારે શું કરવાનું? ખેડૂતને ક્યાં જવું? ટંકારાની ડેમી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે ગામડાઓની પરિસ્થિતિઓ શું થઈ છે આ દેખાડવાની કોશિશ કરું. આ દ્રશ્યો જે છે એ ધુળકોટ ગામના છે, કે મોરબીનું ધુળકોટ ગામ છે, અને ત્યાં ડેમી નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યો છે તેની સેફટી દિવાલ અત્યારે ધરાશાયી થઈ ગઈ છે. લગભગ અડધાથી વધુ રસ્તો બંધ થઈ ગયો છે અને આ રસ્તો પણ જોખમી થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષની અંદર 3 વખત આ પ્રમાણે આ સેફટી દિવાલ તૂટી ગઈ છે, જેના લીધે અનેક ગામને જોડતો જે આ રસ્તો છે એ અત્યારે અત્યંત જોખમી બની ગયો છે. અને હવે તંત્ર ક્યારે આવશે તે જોવું રહ્યું. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. ટંકારા પંથકમાં વિનાશક પૂરના કારણે ગામડાઓની પરિસ્થિતિઓ ખરાબ થતી જાય છે. જે આ દ્રશ્યો છે મારી પાછળના ધુળકોટ ગામના દ્રશ્યો છે, કે જ્યાં અત્યારે હાલ ખેતરમાં જે કપાસ વાવેલો છે આ કપાસ સુકાઈ ગયો છે. કારણ કે જે રીતે પૂરના પાણી ફરી વળ્યા હતા અને તેને લઈને આ જે કપાસનો પાક છે એ અત્યારે સુકાવા માંડ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ટંકારા તાલુકાની અંદર જોવા મળી રહી છે. હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને હવે આ ખેડૂતોને આ ખેતરમાંથી કોઈ ઉત્પાદન મળે એવી શક્યતાઓ નથી દેખાઈ રહી. ત્યારે ખેડૂતો જે છે એ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.